ગુજરાત પોલીસના નાના કર્મચારી એટલે કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની સ્થિતિ ધણી વગરની બૈરી જેવી છે. તેમને તો ચારેય બાજુ મુશ્કેલીઓમાં જ કામ કરવું પડે છે. હવે કેવો પરિપત્ર થયો છે જેમાં નાના કર્મચારીઓના કાંડા કપાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે પોલીસની. તમને પોલીસ સામે ભયંકર નારાજગી હશે, પોલીસ સામે ગુસ્સો હશે, કારણ કે પોલીસ તમને પરેશાન કરે છે. પણ આ પરેશાન કરનારી પોલીસ સતત પરેશાન થતી આવે છે. ઉપરી અધિકારીઓ તેમનું અપમાન કરે છે, ઉપરી અધિકારીઓ તેમને સાંભળતા નથી અને પોલીસમાં નોકરી કરતા હોવા છતાં લશ્કરી શિસ્તના નામે તેમની સાથે સતત અન્યાય થાય છે. હવે એક વધુ અન્યાય થવાનો છે અને અન્યાય કોણ કરી રહ્યું છે? તો પોલીસ દળના વડા વિકાસ સહાયે પરિપત્ર કર્યો છે અને પરિપત્રમાં વિકાસ સહાયને એક વિશેષ સત્તાઓ હવે આપવામાં આવી છે, જેમાં ગુજરાતના DGP હવે કોઈ પણ પોલીસવાળાની એટલે કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સહિત બધાની જ આંતર જિલ્લા બદલી કરી શકે છે. આમ અમદાવાદમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલને અમરેલી પણ મૂકી શકાય, અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને ડાંગમાં પણ મૂકી શકાય. પહેલાં હવે આ પોલીસ દળનો જે ઢાંચો છે એ સમજવા જેવો છે. અત્યારે ગુજરાતનું જે પોલીસ દળ છે એ લગભગ 1,30,000-1,40,000 છે, જેની અંદર કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની મોટી સંખ્યા છે, એટલે કે લગભગ 95% આ જ સ્ટાફ છે. આ સ્ટાફની જે ભરતી થાય છે એ જિલ્લાવાય પ્રમાણે કે શહેર પ્રમાણે થાય છે. એટલે અમદાવાદમાં, અમદાવાદ જિલ્લામાં, અમદાવાદ શહેરમાં, વડોદરા શહેરમાં, વડોદરા જિલ્લામાં અલગ અલગ ભરતીઓ થાય છે અને માણસ એટલે કે એક પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ તરીકે ત્યાં જોડાય તો મોટાભાગનો સમય એટલે કે નિવૃત્તિ પણ તેની તે જ જિલ્લામાં થાય છે. સામાન્ય કર્મચારી હોવાને કારણે અગાઉથી એવો ઢાંચો ઘડવામાં આવ્યો હતો કે નાનો કર્મચારી છે જેને દૂરના વિસ્તારમાં બદલી કરી દેવામાં આવે તો તેને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે. મોટા અમલદારોની પણ બદલી થાય છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, DYSP અને IPS અધિકારીઓની બદલી થાય છે ત્યારે તેમની પાસે રહેવાની વ્યવસ્થા હોય છે, કારણ કે સરકાર આ મોટા અધિકારીઓની રહેવાની વ્યવસ્થા પૂરી પાડી શકે એટલી સક્ષમ છે. ખાનગી વાત એવી પણ છે કે જે અધિકારીઓ પાસે રહેવાની વ્યવસ્થા નથી તો તેમની પાસે એવા આવકના સ્ત્રોત પણ છે કે સરકારી આવાસમાં રહેવાને બદલે તેઓ ખાનગી આવાસમાં રહી શકે એવી આર્થિક સંપન્નતા તેમની હોય છે. પણ નાનો કર્મચારી છે એટલે કે લગભગ ગુજરાતમાં 1,00,000 નાના કર્મચારીઓ છે તો ગુજરાત પોલીસ પાસે 1,00,000 પોલીસ ક્વાર્ટર્સ નથી. એટલે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ પોલીસ લાઇનમાં રહી શકે એટલા મકાનો એમની પાસે ઉપલબ્ધ નથી, એટલે જેમની પાસે મકાન નથી તેમને બહાર રહેવું પડે. એક જ શહેરમાં જે માણસ ઉછર્યો છે, જેનું શિક્ષણ થયું છે, જેણે નોકરીમાં હવે ત્યાં લાગ્યો છે, ત્યાં એનું પોતાનું ઘર મોટે ભાગે હોય છે એટલે રહેવાનો પ્રશ્ન તેને સામનો કરવો પડતો નથી. હવે આ જે નાનો કર્મચારી છે કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જેનો પગાર 30,000-40,000 રૂપિયા છે એની તમે જિલ્લાવાર બદલી કરી નાખો દૂરના વિસ્તારમાં તો એને બે ઘર સંભાળવાનો પ્રશ્ન ઊભો થાય છે. એક તો બાળકો ભણતા હોય છે, બીજું બીજા જિલ્લામાં જઈ ફરી ઘર ઊભું કરવું પડે છે. આમાં એક જોગવાઈ એવી ઊભી કરવામાં આવી છે જે નવો પરિપત્ર થયો છે એ પ્રમાણે કે DGP ઈચ્છશે ત્યારે એટલે કે જાહેર હિતમાં કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની બદલી તેઓ ગુજરાતના કોઈ પણ સ્થળે કરી શકશે. હવે આ જાહેર હિત આ શબ્દ બહુ વિચિત્ર છે, કોને જાહેર હિત ગણવું? સામાન્ય રીતે જે પોલીસ કર્મચારીઓની જિલ્લાવાર બદલી થતી હતી તે એવી બદલીઓ હતી કે જેઓ દારૂ જુગારના વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે અથવા કોઈ ગુનાહિત કામ કરે છે અથવા છેલ્લે પગાર વધારાની માગણી કરે છે એવા કર્મચારીઓને પણ આ DGPએ જિલ્લા બહાર મૂકી દીધા છે. આ DGPને કે આ સરકારને આ કર્મચારીઓની દયા પણ આવતી નથી. આ ગુનેગાર નથી, આ લોકોએ તો ખાલી સરકારનું ધ્યાન દોરવા માટે એટલું જ કીધું હતું, અમારો પગાર ઓછો છે, તમે માય બાપ છો, અમારો પગાર વધારી આપો.
બસ સરકારે આને અશિસ્ત ગણી લીધી. આ અશિસ્ત ગણી અને એમને જિલ્લા બહાર મૂક્યા ત્યાં સુધી વાંધો નહીં, પણ ખાતાકીય તપાસના બહાને આમને આકરો દંડ કરવામાં આવ્યો આ નિર્દય અધિકારીઓ દ્વારા. કારણ કે તેમની ખાતાકીય તપાસ આઈપીએસ અધિકારીઓ ચલાવે છે અને આઈપીએસ અધિકારીને નાના માણસના સુખ દુઃખ સાથે કોઈ સંબંધ હોતો નથી. આઈપીએસને ચારે બાજુ જે મળે છે એને એવું જ લાગે છે કે વિશ્વ બહુ સુંદર અને વિશ્વ બહુ સંપન્ન છે. પણ આ જે નવો પરિપત્ર થયો છે હવે, એટલે તમે દારૂ જુગારના વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ન સંકળાયેલા હો તો પણ તમે કોઈ મુદ્દે સરકારને સામે સવાલ કરો, તમારા સિનિયર અધિકારીને સામે સવાલ કરો, તો તમને જાહેર હિતના નામે હવે તમારી બદલી કરી દેવામાં આવશે. તો આ સ્થિતિ છે નાના માણસોની, શિસ્તના નામે તેમની ઉપર એક કોરડો વીંઝવામાં આવે છે. આ નાના માણસોનું યુનિયન નથી, માટે તેઓ પોતાની વાત કરી શકતા નથી. હવે પ્રશ્ન એવો થાય છે કે આવો અમાનવીય હુકમ કે નિર્ણય લેવાની કેમ ફરજ પડી? તો પ્રશ્ન એવો હતો કે જ્યારે ડીજીપી દ્વારા જિલ્લા બહાર નાના કર્મચારીઓને મૂકવામાં આવતા હતા ત્યારે નાના કર્મચારીઓ હાઈકોર્ટમાં પહોંચી જતા હતા અને હાઈકોર્ટ સવાલ પૂછતી હતી સરકારને, ડીજીપી ઓફિસને, કે કયા નિયમ હેઠળ તમે આ કરો છો, ત્યારે હવે આ એક પરિપત્ર કર્યો છે કે પોલીસ મેન્યુઅલમાં 153, 154માં જે સત્તાઓ મળેલી છે સત્તાની રૂએ, પોલીસ મેન્યુઅલ 28(1)ની સત્તાની રૂએ આ જે સત્તાઓ ડીજીપીને આપવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ડીજીપીને અધિકાર છે તે પોતાના તાબાના કોઈ પણ કર્મચારીને હવે આખા રાજ્યમાં ગમે ત્યાં મૂકી શકશે. બસ વાત સંવેદનાની છે, પણ સંવેદના અહીંયા મરી પરવારી છે એટલે તેની લાંબી ચર્ચા કરતા નથી. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર લખજો, આ સ્ટોરીને શેર કરજો. સરકાર આપણું ભલે ન સાંભળે, પણ આપણો વિરોધ, આપણો અવાજ સરકાર સુધી પહોંચે એટલો જ જરૂરી છે. અત્યારે મને અને મારા સાથી તોફિક ઘાંચીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે